ત્રીજો અલંકાર મુક્તિ શરૂઆત કરીએ એટલે કે આપણે ઉપમાન જોઈએ જેની સરખામણી કરવામાં આવે ઉપમેય જેની સાથે સરખામણી કરવામાં આવે સાધારણ કર્મ બંને વચ્ચે જે કોમન વસ્તુ છે તે અને બાકી બધા શબ્દો આ ચાર બાબતની આપણે ચર્ચા કરેલી હતી એમાં આપણે ઉપમા અલંકારમાં શું જોયું કે બે વસ્તુ વચ્ચે જ્યારે સમાનતા જોવા મળે સાધર્મ્ય ઉપમા ભેદ ત્યારે ત્યાં એ અલંકાર જોવા મળે જે ઉપ્રેક્ષામાં ઉપમેય જાણે કે ઉપમાન હોય એવી કલ્પના કરવામાં આવે પણ જ્યારે રૂપકમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ દર્શાવવામાં બંને અલગ નથી એવું કહેવાનું હોય બંને વચ્ચે કોઈ ભેદ નથી ત્યારે રૂપક અલંકાર છે એ વપરાતો હોય છે તદરૂપકમ અભેદયો તદરૂપકમ અભેદયો ઉપમાન ઉપમેય યયો શું કહે છે તદરૂપકમ તો કે તે રૂપકની વચ્ચે કયા રૂપકની જે વાત કરેલી છે એની વાત કરું છું બરાબર કે ઉપમાન અને ઉપમેય વચ્ચે બરાબર અભેદ હોતો નથી એકબીજાની અત્યંત સમાનતાને કારણે ઉપમેય અને ઉપમાન વચ્ચે અભેદ એટલે કે બંને એક જ છે એવું દર્શાવવાનો ઉપક્રમ હોય ત્યાં રૂપક અલંકાર છે સોતીર્ણા ખરું પાંડવેરી રણ નદી કે વર્તક કેશવ સોતીર્ણા ખરું પાંડવો તે યુદ્ધ રૂપી નદી છે કરી ગયા હવે યુદ્ધ રૂપી નદી બરાબર કેમ કે કેશવ કૃષ્ણ તેના સુતાની હતા હવે અહીંયા ઉપમેય અને ઉપમાન નદી અને યુદ્ધ બંનેને એક દેખાડી દીધા છે બરાબર ખાસ જોજો નદી અને યુદ્ધને એક દેખાડે છે યુદ્ધ રૂપી નદી બપોરે એક શિકારી કૂતરું બપોરે પણ જોવા મળે ઉનાળાની બળબળતી બપોરની વાત છે એવી જ રીતે યુદ્ધ રૂપી નદીની વાત કરેલી છે અહીં યુદ્ધ અને નદી એમ બે વસ્તુ છે આ બે વસ્તુમાંથી યુદ્ધને નદી સાથે સરખાવવામાં આવેલું છે યુદ્ધ એટલે કે રણ અને નદી છે શું છે ઉપમાન છે એક ઉપમેય છે અને બીજું ઉપમાન છે ઉપમેય અને ઉપમાન વચ્ચે અત્યંત સમાનતા હોવાને કારણે બંને વચ્ચે અભેદ છે એમ માનવામાં આવે છે આથી રૂપક અલંકાર બને છે તમારે માત્ર કન્સેપ્ટ સમજવાના હોય છે ઉપમા અલંકારની માફક અહીં માત્ર સરખામણી જ નથી હોતી ઉપમેય અને ઉપમાન એક જ છે એવું માનવામાં આવે છે એમાં સરખામણી હોય આમાં કદાચ હોઈ શકે ઉપ્રેક્ષામાં પણ અહીંયા બંને એક જ છે યુદ્ધ રૂપી નથી બરાબર ઉપમેય અને ઉપમાન બંને જુદા હોય તેની વચ્ચે ભેદ પ્રગટ રૂપે રહેલો છતાં પણ સામ્યનો દેખાડવા માટે ફક્ત જ એક અભેદ દર્શાવે છે બરાબર એટલે કે રૂપક અલંકાર ખાસમાં એવું હોય કે અભેદ હોવા છતાં પણ આપણને અભેદ છે ન દર્શાવવામાં આ યુદ્ધ જુદું છે નદી પણ જુદી છે છતાં યુદ્ધ રૂપી નદી એવું કહેવામાં આવું કે જેમાં એમાં કરી ગયા બરાબર કેમ કે સુકાન કોણ હતા શ્રી કૃષ્ણ હતા એટલે કે અહીં રણ અને ઉપમાન નદી બંને જુદી જુદી વસ્તુઓ છે તેમના જુદા જુદા હોવાનો ભેદ સ્પષ્ટ રૂપે છે છતાં અહીં રણ અને નદીની વચ્ચે અત્યંત સમાનતા છે બંનેમાં તટ છે જળ છે મગર છે એ રૂપમાં અહીં રણ નદી રૂપક છે એમ કહેવાય છે ત્યાં બાજુ અતિશયોક્તિ વધારે ઉક્તિ અતિ ઉક્તિ અતિશયોક્તિ વધારે વધારીને કહેવું તે વિવક્ષાતા વિશેષ્ય લોકસીમાવર્તિની મા
એટલે કે નિમિત્ત અને ફળ આવવાથી વાદળ ચડી આવ્યા હોશિયારનું જળ આવવાની વાત કહી છે. પરંતુ ચોથા ચરણમાં પ્રભુની રાજાની કૃપા પહેલા સંપત્તિ આવી જાય છે એવી વાત કહી છે. ચોથી મર્યાદામાં ચોથા વાતમાં કરેલી લોભ મર્યાદાનું અતિક્રમણ છે. એ વાતમાં સંપત્તિ રૂપ કાર્ય પહેલા છે અને કૃપા રૂપ કાર્ય છે એ પછી છે. એટલે કે અસામાન્ય વાતને અતિશયોક્તિ દ્વારા કહેવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિનું મહત્વ જ્યારે વધારે દર્શાવવાનું હોય ત્યારે સામાન્ય વ્યક્તિ કે વસ્તુ કરતા જુદી જ બતાવી હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર છે એ વપરાય છે. વ્યક્તિ કે વસ્તુના સંદર્ભ રહેલી કોઈ પણ ચોક્કસ લોક મર્યાદા હોવાની જ છે તેમ વ્યક્તિનું મહત્વ દર્શાવવા માટે આ અલંકારનો ઉપયોગ